गुड मॉर्निंग विद्यार्थी, धोरण छ विषय गुजराती पाठ धन द्विदल हजी अपने पाठ चालू छे, हजी अपने पत्यो नथी। तो हवे अपने आज प्रश्नना उत्तर एक एक वाक्य में आपो। अब आ पाठना लेखक कोण छे? तो पहला आई के विजरीवाला, एमनो जन्म 14/7/1960। हवे अपने प्रश्नना उत्तर एक एक वाक्य में आपो। तो हवे हूँ आज प्रश्नना जवाब वाँचू छूँ, ये तमारे वीडियो बराबर सांभळवानो छे अने तमारी नोट में लेसन में गुजराती नोट में अने घरकामना चोपड़ा में बे में तमारे लखवानो छे। वीडियो बराबर सांभळतू जवानू अने तमारे लखवाना छे। एक गाममां शानुं निर्माण कार्य थई रह्युं हतुं? ગામમાં મંદિરનું નિર્માણ કાર્ય થઈ રહ્યું હતું, શિલ્પી એકાગ્રતાથી શું ઘડી રહ્યો હતો? શિલ્પી એકાગ્રતાથી ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો, શિલ્પી શામાંથી મૂર્તિ બનાવી રહ્યો હતો? શિલ્પી આરસપારના પથ્થરમાંથી મૂર્તિ બનાવી રહ્યો હતો, આગાતુક માણસને શિલ્પીના કામમાં રસ પડી ગયો, આગાતુક માણસનું ધ્યાન અચાનક બાજુમાં પડેલી એવી એક અન્ય મૂર્તિ પર ગયું, શિલ્પીએ બનાવેલી મૂર્તિની સ્થાપના ક્યાં કરવાની હતી? શિલ્પીએ બનાવેલી મૂર્તિની સ્થાપના 20 ફૂટ ઊંચા એક એવા સ્તંભ ઉપર કરવાની હતી। પહેલી મૂર્તિના નાક પાસે શું નુકસાન થયું હતું? પહેલી મૂર્તિના નાક પાસે નાનો ઘસરકો થયો હતો। યુવકે દુકાનદાર સાથે કેવી રીતે વાત કરી? યુવકે દુકાનદાર સાથે નમ્રતાથી વાત કરી। યુવકે દુકાનદાર પાસે શાની મંજૂરી માંગી? યુવકે દુકાનદાર પાસે પબ્લિક ફોન વાપરવાની મંજૂરી માંગી। 10મો યુવકને સ્પીકર ફોન પર શા માટે વાત કરવી પડી? યુવકને સ્ટોર માં દાખલ થયો ત્યારે એના હાથમાં મેલા અને ખરાબ હતા, તેથી યુવકને સ્પીકર ફોન પર જ વાત કરવી પડી। આગળ 11મો યુવક ફોન ઉપર કોની સાથે વાત કરતો હતો? યુવક ફોન ઉપર એક સ્ત્રી સાથે વાત કરતો હતો। 12મો યુવકે ફોન પર પેલી સ્ત્રી પાસે કયા કામની માગણી કરી? યુવકે ફોન પર પેલી સ્ત્રી પાસે લોન કાપવાની કામની માગણી કરી। હવે પ્રશ્નો કોણ બોલે છે, કોને કહે છે? આ મૂર્તિમાં મને તો કોઈ જ નુકસાન દેખાતું નથી। આ વાક્ય મંદિર જોવા આવનાર ગામનો એક માણસ બોલે છે અને શિલ્પીને કહે છે। બીજું હું અમને મારો ભગવાન તો આ જાણીએ છે ને, આ વાક્ય શિલ્પી બોલે છે અને મંદિરમાં આવેલા એક માણસને કહે છે। ત્રીજું મારા રોકેલા માણસથી મને પૂરો સંતોષ છે, આ વાક્ય સ્ત્રી બોલે છે અને ફોન કરનાર યુવકને કહે છે। હવે આપણે વિકલ્પો, હજી તો કોણ બોલે છે, કોને કહે છે? ચોથું પણ દીકરા હમણાં તો તું પેલી સ્ત્રીને કામ માટે રિસરની આજીજી કરી રહ્યો હતો, આ વાક્ય દુકાનદાર બોલે છે અને ફોન કરનાર યુવકને કહે છે। ત્રીજું 5મું નહીં સર, હું જ એ મેડમના ત્યાં કામ કરું છું, આ વાક્ય ફોન કરનાર યુવક બોલે છે અને દુકાનદારને કહે છે। કૌંસમાં આપેલી ખાલી જગ્યા પૂરો, ગામમાં ખાલી જગ્યા નિર્માણ થઈ રહ્યું હતું તો મંદિર, શિલ્પી ખાલી જગ્યામાંથી ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો પથ્થર, શિલ્પીએ બનાવેલી મૂર્તિની સ્થાપના ખાલી જગ્યા ફૂટ ઊંચા સ્તંભ ઉપર કરવાની હતી 20 ફૂટ, યુવકે દુકાનદાર પાસે ખાલી જગ્યા ફોન વાપરવાની મંજૂરી માગી પબ્લિક, યુવક ખાલી જગ્યા પાસે લોન કાપવાની માગણી કરી હતી મેડમ પાસે, દુકાનદારને યુવકની ખાલી જગ્યા સ્પર્શી ગઈ કુમારી, ખુશ થઈ દુકાનદાર